ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો પૂજા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ પાંચ માહિતીનું નિયમમ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક જોયું તેમાં પાયચાટ કઈ રીતે દોરવો તે પણ આપણે જોયું ત્યારબાદ આલેખ પરથી પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવા એ પણ આપણે જોયું હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે એમાં પ્રશ્ન નંબર એક એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી કરવામાં આવી નીચે દર્શાવેલ વર્તુળ આલેખ મુજબ તેના પરિણામો મળ્યા હતા આ વર્તુળ આલેખની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો વિદ્યાર્થી મિત્રો અહીં એક વર્તુળ આલેખ આપેલો છે એમાં ચાલીસ ટકા હળવું સંગીત સંગીત ત્રીસ ટકા દસ ટકા શાસ્ત્રીય સંગીત અને વીસ ટકા અર્ધશાસ્ત્રીય સંગીત છે આના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો પ્રશ્ન જોઈએ જો વીસ યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી તો આપણે યુવાનો આપેલા છે કે વીસ યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો આપણે કુલ યુવાનો કેટલા શોધ્યા હતા એ જોવાનું તો ચલો જોઈએ પહેલું લખીશું ધારો કે સરવેક્ષણ કરવામાં આવતા યુવાનોની સંખ્યા એક્સ છે આપણે યુવાનોની સંખ્યા એક્સ ધારી લીધી હવે જોઈએ શાસ્ત્રીય સંગીત પસંદ કરનાર યુવાનો કેટલા જ છે તો દસ ટકા તો લખવાનું શાસ્ત્રીય સંગીત પસંદ કરનાર યુવાનો કેટલા છે દસ ટકા છે એટલે માટે એક્સ ના દસ ટકા કેટલા થાય વીસ કેમ કે આપણે વીસ આપેલા છે એક્સના દસ ટકા એટલે કે વીક્સ એટલે એક્સ ગુણ્યા દસ ભાગ્યા સો ટકા જાય એટલે ભાગાકારમાં શું થઈ જાય સો બરાબર વીસ આસુનાસુ ગઈ એક્સ બરાબર હવે અહીંયા કંઈ નથી નીચે દસ છે ભાગાકારમાં બરાબરની આ બાજુ જતા રહે તો શું થઈ જાય ગુણાકાર એટલે કે વીસ ગુણ્યા દસ તો એક્સ બરાબર કેટલો જવાબ આવ્યો બસો તો કેટલા યુવાનોની મોજણી કરી હતી તો કે બસો યુવાનોની મોજણી કરી હતી હવે બે કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે એટલે કે સૌથી વધારે સંગ સંગીત કોણ કયું છે તો કે હળવું સંગીત કેટલા છે ચાલીસ ટકા તો અહીં લખવાનું હળવું સંગીત અને કેટલા ટકા છે તો કે ચાલીસ ટકા હવે ત્રીજું જો કોઈ કેસેટની કંપની આ સંગીતની હજાર સીડી બનાવે છે એટલે કે તૈયાર કરે છે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડીઝ તૈયાર થાય વિદ્યાર્થી મિત્રો અહીં ચાર પ્રકારના સંગીત આપેલા છે અર્ધશાસ્ત્રીય સંગીત શાસ્ત્રીય સંગીત લોક સંગીત અને હળવું સંગીત આપણે ચારેના કેટલી સીડી બનશે તે જોવાની છે તો ચલો જોઈએ પહેલું અર્ધ શાસ્ત્રીય સંગીત એમાં કેટલી સીડી એના ટકા કેટલા છે તો કે વીસ ટકા છે તો અહીંયા લખી દઈશું વીસ હવે હજારના કેટલા ટકા વીસ ટકા ટોટલ સીડી કેટલી છે હજાર હજારના કેટલા ટકા વીસ ટકા એટલે કે હજાર ગુણ્યા વીસ ભાગ્યા સો ટકા કાઢ એટલે ભાગાકારમાં સો લખી દેવાના સો ગઈ ગઈ એટલે કે તૈયાર થાય કેટલી સીડી તૈયાર થાય બસો જ રીતે તમારે શાસ્ત્રીય સંગીત લોક સંગીત અને હળવા સંગીતની સીડી તમારી જાતે તમારી નોટબુકમાં ફરજિયાતપણે શોધવાની છે પ્રશ્ન બે ત્રણસો સાહીઠ લોકોને શિયાળો ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવામાં જણાવવામાં આવ્યું છે તેના બધી પ્રશ્નોના જવાબ છે અહીં ઉનાળો ચોમાસું અને શિયાળો આ ત્રણ ઋતુ છે એમાં નેવું જણાને ઉનાળો ગમે છે એકસો વીસ જણાને ચોમાસું અને એકસો પચાસ જણાને શિયાળો ગમે છે આના પરથી આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે તો પ્રથમ છે કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા તો આપણો જવાબ શું આવશે નેવ એકસો વીસ અને એકસો પચાસ આ ત્રણેયમાંથી મોટું કોણ તો કે એકસો પચાસ તો કઈ ઋતુ છે તો કે શિયાળાની ઋતુને કઈ ઋતુને શિયાળાની ઋતુને સૌથી વધુ મત મળ્યા હવે બીજો પ્રશ્ન દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો વિદ્યાર્થી મિત્રો આપણે ટોટલ કેટલા લોકો હતા આપેલું છે હવે આપણે સૌ પ્રથમ ઉનાળા ઉનાળા માટે કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધીએ તો લખવાનું ઉનાળાની ઋતુ માટે બરાબર ઉનાળામાં કેટલા લોકો ઉનાળાની ઋતુ કરી છે ત્રણસો ને સાહીઠ ગુણ્યા વૃતાંશનો ટોટલ સરવાળો કેટલો થાય ત્રણસો સાહીઠ ત્રણસો સાહીઠ ત્રણસો સાહીઠ જતા રહે તો કેટલો વધે નેવ તો ઉનાળાની ઋતુ માટે વૃતાંશ કેટલો થયો એ જ રીતે શિયાળા સોરી ચોમાસા માટે ચોમાસાની ઋતુ માટે કોણ બરાબર ચોમાસાની ઋતુ માટે કેટલા લોકો છે તો કે એકસો વીસ ટોટલ લોકો કેટલા ત્રણસો સાહીઠ અને વૃતાંશ કુલ ત્રણસો સાહીઠ અંશ ત્રણસો સાહીઠ ત્રણસો સાહીઠ જતા રે તો શું આવે એકસો વીસ અંશ તો ચોમાસાની ઋતુ માટે વૃત્તા કોણ કેટલો થયો એકસો વીસ અંશ હવે આપણે જોઈએ શિયાળાની ઋતુ માટે વૃતાંશ કોણ શિયાળામાં કેટલા લોકોએ પસંદ કર્યો છે શિયાળો તો એકસો પચાસ ભાગ્યા ત્રણસો સાહીઠ ગુણ્યા ત્રણસો સાહીઠ અંશ ત્રણસો સાહીઠ ત્રણસો સાહીઠ જતા રહે તો એ શું વધે એકસો પચાસ અંશ શિયાળાની ઋતુ માટે કોણ કેટલો છે એકસો પચાસ અંશ હવે ત્રીજો ક્વેશ્ચન છે કે ઉપરોક્ત માહિતી માટે તેના કેન્દ્ર પાસે ખૂણો દર્શાવતો પાયચાર્ટ દોરો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણેયના વૃત્તાશકોણ તો દોરી દીધા છે હવે એને એના માટેનો ચાર્ટ દોરવાનો છે ચાર્ટ દોરવા માટે હું પેન્સિલ અને પરિકરનો ઉપયોગ કરીશ તો પે કોઈ પણ યોગ્ય ત્રીજા લઈને આપણે પરિકરની મદદથી વર્તુળ દોરી દઈશું વર્તુળ દોરતા ધ્યાન રાખવાનું કે આપણો હાથ હલી ના જાય ને તો વર્તુળ બરાબર દોરાય નહીં વિદ્યાર્થી મિત્રો અહીં વર્તુળ તો મેં દોરી દીધું છે હવે ચાર્ટ દોરવા માટે સૌપ્રથમ આપણે પહેલાં ઉનાળાની ઋતુ માટે વૃત્તાશ કોણ કેટલો હતો કે નેવ અંશ તો આપણે નેવ અંશનો વૃત્તાંશ કોણ દોરીએ તો જુઓ આ રીતે દોરાશે ઉનાળાની ઋતુ માટેનો વૃતાંશ કોણ તો આ નેવું થઈ ગયું પછી છે ચોમાસાની ઋતુ માટેનો વૃત્તાશ કોણ કેટલો હતો એકસો વીસ એટલે એકસો એસી કરતા તો ઓછું જ આવે એટલે આ એકસો વીસ અને અહીં એકસો પચાસ અંશ એ શિયાળાની ઋતુ માટેનો વૃતાંશ કોણ છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારો ચાર્ટ તૈયાર છે અહીં લખવાનું ઉનાળો ચોમાસું અને અહીં શિયાળો વિદ્યાર્થી મિત્રો તમારો પાઇ ચાર્ટ પણ તૈયાર છે પ્રશ્ન ત્રણ નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો કોષ્ટકમાં આપેલી વિગતો લોકોના પસંદગીના રંગ અંગેની માહિતી દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો અહીં ચાર રંગ આપેલા છે એ ચારેય રંગ કેટલા લોકોને પસંદ છે એ પણ આપેલું છે ટોટલ છત્રીસ લોકો છે છત્રીસ લોકોની સંખ્યામાંથી અઢાર જણને વાદળી રંગ નવ જણને લીલો રંગ છ જણને લાલ રંગ અને ત્રણ જણને પીળો રંગ ગમે છે એના દરેક વૃત્તાંશ માટે પ્રમાણ શોધવાનું છે વાદળી માટે અઢાર અપન છત્રીસ એટલે કે એક અપન બે લીલા માટે નવ અપન છત્રીસ એટલે કે એક અપન ચાર આનો ઉપયોગ આપણે દાખલામાં કરીશું હવે એના પાઇચાર્ટ દોરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો પાઇચાર્ટ દોરવા માટે સૌ પ્રથમ આપણે કોણની જરૂર પડે તો આ ચારેય રંગોના કોણ આપણે શોધવાના છે તો ચલો જોઈએ વાદળી વૃત્તા કેટલો થાય તો કે ત્રણસો ને સાહીઠ અંશ છત્રીસે દાન ત્રણસો સાહીઠ થાય અઢાર ગુણ્યા દસ એટલે કે એકસો એસી અંશ તો વાદળી રંગ માટેનો વૃત્તા કોણ શું થાય એકસો અંશ થાય હવે જોઈએ લીલા રંગ માટેનો લીલા રંગ માટે વૃતાંશ કોણ બરાબર લીલો રંગ કેટલા લોકોને પસંદ છે નવ કે ટોટલ કેટલા જણા છે છત્રીસ ગુણ્યા ત્રણસો સાહીઠ છત્રીસે દાન ત્રણસો સાહીઠ નવ ગુણ્યા દસ એટલે કે નેવંશ લીલા રંગ માટેનો વૃતાંશ કોણ કેટલો થયો નેવોન્સ હવે આગળ જોઈએ લાલ રંગ માટે લાલ રંગ માટે વૃતાંશ બરાબર લાલ રંગ કેટલા લોકોને પસંદ છે તો કે છ ભાગ્યા છત્રીસ ટોટલ જણા કેટલા છે કેટલા લોકો છે છત્રીસ ગુણ્યા ત્રણસો ને સાહીઠ છત્રીસે દાન ત્રણસો સાહીઠ છ ગુણ્યા દસ એટલે કે સાહીઠ અંશ લાલ રંગ માટેનો વૃતાંશ કેટલો આવ્યો સાહીઠ અંશ હવે જોઈએ પીળા રંગ માટે તો કે પીળા રંગ માટે વૃતાંશ કોણ બરાબર પીળા રંગ કેટલા લોકોને પસંદ છે ત્રણ ટોટલ કેટલા લોકો છે છત્રીસ ગુણ્યા ત્રણસો સાહીઠ અંશ છત્રીસે દાન ત્રણસો સાહીઠ ત્રણ ગુણ્યા દસ એટલે કે ત્રીસ અંશ તો પીળા રંગ કેટલા પીળા રંગ માટે કોણ કેટલો આવ્યો ત્રીસ ચારે પરથી આપણે વર્તુળ પાયચાર્ટ દોરવાનો છે પાચાર્ટ દોરવા માટે પરિકર અને પેન્સિલની જરૂર પડે તો ચાલો આપણે આગળ કોઈ પણ એક ત્રિજ્યા લઈ લેવાની અને એનાથી વર્તુળ દોરી દેવાનું તો જુઓ વિદ્યાર્થી મિત્રો હું અહીંયા વર્તુળ દોરું છું વર્તુળ દોરતી વખતે ધ્યાન રાખો કે આપણી પરિકરની અણી હલી જાય નહીં નહીં તો શું થશે વર્તુળ બરાબર આવશે નહીં જો વિદ્યાર્થી મિત્રો વર્તુળ દોરાઈ ગયા બાદ આપણે આ અંશ દ્વારા અહીં આપણે આલેખ દોરવાનો છે તો ચલો આપણે આલેખ દોરીએ સૌપ્રથમ છે વાદળી રંગ માટે વૃત્તા એકસો એસી છે તો એકસો એસી ધોધ માપ ખબર જ છે આપણને કઈ રીતે દોરાય તો આ એકસો એસી અંશ વાદળી રંગ માટે હવે નેવ તો નેવ માટે શું કરશો આ ખબર પડી વિદ્યાર્થી મિત્રો હવે તો આના એટલે કે આ રીતે આ સાહીટ અને પછી છે તીસ અંશ એકસો એસી વાદળી માટે છે નેવું લીલા રંગ માટે સાહી લાલ રંગ માટે અને ત્રીસ પીળા રંગ માટે વિદ્યાર્થી મિત્રો આપણો આલેખ લેખ પાઇચાર્ટ તૈયાર છે પ્રશ્ન ચાર અહી આપેલ પાઇચાટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી અંગ્રેજી ગણિત શાસ્ત્ર સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં પાંચસો ચાલીસ ગુણ મેળવેલા ગુણ દર્શાવેલ છે તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો વિદ્યાર્થી મિત્રો અહીં પાઇચાર્ટ આપેલો છે એમાં ગણિત શાસ્ત્રમાં નેવ અંશ સામાજિક વિજ્ઞાનમાં પાસઠ અંશ વિજ્ઞાનમાં એસી અંશ હિન્દીમાં સિત્તેર અંશ અને અંગ્રેજીમાં પંચાવન અંશ આપેલ છે અને આ પરથી આપણે પ્રશ્નોના જવાબ શોધવાના છે પ્રથમ પ્રશ્ન છે કયા વિષયમાં વિદ્યાર્થીઓએ એકસો પાંચ ગુણ મેળવ્યા હવે આપણે અહીં અંશ આપેલા છે કોઈપણના ગુણ આપેલા નથી એટલે આ પરથી પહેલા ગુણ પરથી અંશ પરથી આપણે ગુણ શોધી દઈએ તો સૌ પ્રથમ લખવાનું સંગત વૃતાંશ કોણ ત્રણસો સાહીઠ અંશ થાય પાંચસો ચાલીસ ગુણ છે આ બધાના થઈને તો એનો વૃતાંશ કોણ કેટલો થશે ત્રણસો ને સાહીઠ અંશ તો એકસો પાંચ ગુણ ને સંગત વૃત્તા કોણ કેટલો એકસો પાંચ ગુણ્યા ત્રણસો સાહીઠ પાંચસો ને ચાલીસ વિદ્યાર્થી મિત્રો આ જીરો આ 0 ગયા નવ છપ્પન નવ છક છત્રીસ બે દુ ચાર બે તરી છ હવે પાત્રીસ તરી એકસો પાંચ થાય હવે પાંત્રીસ દો સિત્તેર અંશ સિત્તેર સિત્તેર અંશ આવી ગયો જવાબ તો સિત્તેર અંશ ક્યાં છે આમાં જુઓ તો કે આરો હિન્દી તો એકસો પાંચ ગુણ કયા વિષયના હશે તો કે હિન્દીના તો લખવાનું હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓએ એકસો પાંચ ગુણ મેળવ્યા ખબર પડી વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા વિદ્યાર્થી મિત્રો હિન્દીમાં તો આપણને ખબર જ છે કે એકસો પાંચ ગુણ મેળવ્યા હવે તો લખવાનું હિન્દીમાં મેળવેલ ગુણ બરાબર એકસો પાંચ હવે ગણિતમાં છે કે ગણિત શાસ્ત્ર માં મેળવેલ ગુણ બરાબર ગણિતમાં અંશ કેટલા હતા તો આર્યો આવ્યું નેવ લખશો નેવંશ હવે વિદ્યાર્થી મિત્રો ટોટલ કેટલા અંશ છે ત્રણસો સાહીઠ તો ભાગ્યા ત્રણસો સાહીઠ ટોટલ ગુણ કેટલા તો પાંચસો ચાલીસ જીરો જીરો ગયા નવ ચોક છત્રીસ નવ છોપન હવે વિદ્યાર્થી મિત્રો નેવ ગુણ્યા છ ભાગ્યા ચાર બે દુ ચાર ને બે તરી છત્રીસ સોરી બે તરી છ દુ 45 ગુણ્યા ત્રણ કરો તો જવાબ આવશે શું કરશો એકસો એકસો ગણિતમાં મેળવેલ ગુણ બરાબર એકસો પાંત્રીસ એકસો પાંચ એટલે કેટલા ગુણ મળે ત્રીસ તો હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓ કેટલા વધારે ગુણ મેળવ્યા તો કે ત્રીસ ગુણ વધારે મેળવ્યા હવે ત્રીજું ચકાસો કે વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતાં સામાજિક અને ગણિતશાસ્ત્રમાં શાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે તો સૌપ્રથમ સામાજિક અને ગણિતશાસ્ત્રના વિષય જોઈએ તો કે સામાજિક વિજ્ઞાન અને ગણિત સરવાળો ગણિત અને સામાજિક વિજ્ઞાન એટલે કે નેવું અને પાસઠ નો સરવાળો કરીએ તો કે નેવું અંશ વત્તા પાસઠ અંશ તો જવાબ શું આવશે એકસો ને પંચાવન અંશ હવે આપણે વિજ્ઞાન અને હિન્દી નું જોઈએ તો કે વિજ્ઞાન અને હિન્દી ના વિષયનો સરવાળો તો હિન્દી અને વિજ્ઞાન કેટલા છે જુઓ તો હિન્દીમાં સિત્તેર ને વિજ્ઞાનમાં હેસી તો સિત્તેર અંશ વત્તા હેસી અંશ બરાબર એકસો પચાસ અંશ વિદ્યાર્થી મિત્રો એકસો પચાસ અંશ મોટા કે એકસો પંચાવન અંશ મોટા તો કે એકસો પંચાવન અંશ મોટા એટલે કે એકસો પંચાવન અંશ ગ્રેટર ધેન એકસો પચાસ અંશ તો કે હા વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતાં સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે પ્રશ્ન પાંચ એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે તો ચાર્ટ તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પ્રશ્ન ત્રણની જેવો જ છે તમારે ગુજરાતી અંગ્રેજી ઉર્દુ હિન્દી અને સિંધી આ બધી ભાષાનો કોણ શોધીને એનો અંશ શોધી ત્યારબાદ તેનો પાઇચાર્ટ દોરવાનો છે આ તમારે જાતે તમારી નોટબુકમાં ફરજિયાતપણે લખવાનો રહેશે અહીં તમારું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે પૂર્ણ થાય છે આગળનો સ્વાધ્યાય આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો પૂજા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ પાંચ માહિતીનું નિયમન વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા કે પાઇચાટ કઈ રીતે દોરાય ત્યારબાદ વૃત્તાંશો શોધીને એના પરથી પાઇચાટ કઈ રીતે દોરાય તે પણ આપણે શીખી ગયા ત્યારબાદ ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ કઈ રીતે એ પણ આપણે આપણે શીખી ગયા હવે આગળ જોઈએ સ્વાધ્યાય તેમાં પ્રશ્ન નંબર અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવ તમને અહીં બે શક્યતા આપેલી છે એ ફરતું ચક્ર અને બી એક સાથે બે સિક્કા ઉછાળવા વિદ્યાર્થી મિત્રો આ એક ચક્ર છે જે ફરે છે અને એની શક્યતાની યાદી બનાવવાની છે એની સંભાવના શોધવાની છે કે કેટલા આવે તો લખવાનું ચક્ર ફેરવતા મળતા પરિણામો ની શક્યતા કેટલી આવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને એ બી સી અને ડી આ ચાર આલ્ફાબેટ આપેલા છે વિદ્યાર્થી મિત્રો અહીં પાંચ છે જો બે એ એક બી એક સી અને ડી આટલા પાંચ આલ્ફાબેટ છે આમાંથી આપણને કેટલા પરિણામો મળે તો કે ચાર એ બી સી અને ડી તો એ બી સી અને ડી વિદ્યાર્થી મિત્રો આ તમને પહેલું મેં કરીને બતાવ્યું આ જ રીતે એકસાથે બે સિક્કા ઉછાળવા એ તમારી તમારી જાતે તમારી નોટબુકમાં ફરજિયાતપણે કરવાનો છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા પહેલું એ અવિભાજ્ય સંખ્યા બી અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા બીજું એ પાંચ કરતાં મોટી સંખ્યા બી પાંચ કરતાં મોટી ન હોય તેવી સંખ્યા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ પહેલું છે એ પહેલામાં એ જોઈએ કે અવિભાજ્ય સંખ્યા તો સૌપ્રથમ પ્રથમ એ શોધવું પડે કે અવિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય ન હોય તે સંખ્યા કઈ તો પાસામાં એક થી છ નાંક આપેલા હોય છે એક બે ત્રણ ચાર પાંચ છ એમાં અવિભાજ્ય સંખ્યા કઈ છે તો અવિભાજ્ય સંખ્યા બરાબર અને પાંચ આ ત્રણે સંખ્યા અવિભાજ્ય છે તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કઈ તો એક ચાર અને છ તો હવે જોવાનું છે કે આના શક્ય પરિણામ કેટલા તો કે અવિભાજ્ય સંખ્યા મળવાના શક્ય પરિણામ પરિણામ કયા કયા કહેવાય બે ત્રણ અને પાંચ આના સિવાય ચોથું આવે નહીં હવે આપણે જોઈએ બી કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કઈ કઈ કહેવાય આના સિવાય સિવાયની એટલે કે એક ચાર અને છ તો આના શક્ય પરિણામ કેટલા તો જોઈએ અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા મળવાના શક્ય પરિણામો કયા કયા છે તો કે એક ચાર અને છ આ ત્રણ સિવાય બીજું ચોથું આવી શકે નહીં પ્રશ્ન નંબર ત્રણ સંભાવના શોધો એ પ્રશ્ન એક એની આકૃતિમાં દર્શક કાંટો વૃત્તાશ ડી પર સ્થિર થાય છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એકમાં પહેલું હતું ફરતું ચક્ર એમાં પાંચ પરિણામો આપતા હતા બે એ એક બી એક સી અને એક ડી એમાં દર્શક કાંટો ડી પર હોય એની સંભાવના શોધવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે એની સંભાવના શોધીએ તો તો પ્રથમ કે ફરતા ચક્ર કેટલા વૃતાંશ હતા તો કે પાંચ તો લખવાનું ફરતા ચક્ર પર પાંચ વૃતાંશ છે ફરતા ચક્ર પર કેટલા વૃતાંશ છે તો કે પાંચ કયા કયા તો જે એ બી સી અને ડી દર્શાવે છે કયા કયા દર્શાવે છે તો કે એ બી સી અને ડી હવે ડી દર્શાવતો હોય દર્શક કાંટો એવો કયો વૃતાંશ તો કે એક જ તો લખવાનું ડી દર્શાવતો માત્ર એક જ વૃતાંશ છે કેટલો વૃતાંશ છે

તો લખવા એની સંભાવના દર્શક કાંટો વૃત્તા ડી પર સ્થિર થાય તેની સંભાવના બરાબર એક અપોન પાંચ એટલે કે ટોટલ પરિણામ કેટલું છે એનું પાંચ અને શક્ય પરિણામ એક એટલે કે એક અપન પાંચ હવે આગળ જોઈએ બી સારી રીતે ચીપેલા બાવન પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છીક રીતે પસંદ કરતા તે એક હોય વિદ્યાર્થી મિત્રો આ તમારે તમારી જાતે તમારી નોટબુકમાં ફરજિયાતપણે લખવાનું છે સી લાલ સફરજન મળવાની શક્યતા વિદ્યાર્થી મિત્રો અહીં તમને જી એટલે કે ગ્રીન અને આર એટલે કે રેડ લાલ અને ગ્રીન ઇટ મીન્સ કે લાલ અને લીલા સફરજન આપ્યા છે એની શક્યતાઓ સંભાવના શોધવાની છે એ પણ તમારી જાતે તમારી નોટબુકમાં ફરજિયાતપણે કરવાનું છે પ્રશ્ન નંબર ચાર એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલ હોય તેવી કુલ દસ ચબરખી પર એકથી દસ અંકો લખીને તેને ખોખામાં રાખી તેને સારી રીતે ભેળવવામાં આવે છે તેમાંથી કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે તો નીચેની ઘટનાઓ માટે સંભાવના શોધો વિદ્યાર્થી મિત્રો સૌ તો કે ચબરખીની કુલ સંખ્યા કેટલી છે તો દસ અહીંયા આપેલું જ છે બરાબર હવે એક જ ચબરખીમાં એક જ અંક લખેલો છે તો એના કુલ પરિણામ કેટલા થશે દસ તો લખવાનું સૌ પ્રથમ ચબરખીની કુલ સંખ્યા દસ છે ચબરખી બની સંખ્યા છ હોય એની સંભાવના આપણે શોધીએ તો કુલ સંખ્યા કેટલી છે દસ એક જ વખત એક જ ચબરખી પસંદ કરવાની છે એક વખતમાં કેટલી ચબરખી પસંદ કરશો તો કે એક જ તો કુલ પરિણામ કેટલા કુલ પરિણામ કેટલા તો દસ દસ ચબરખી છે એટલે કુલ પરિણામ પણ કેટલા હોય દસ હવે છ લખેલી ચબરખી એક જ વખત મળે તો શક્ય પરિણામ કેટલા એક વિદ્યાર્થી મિત્રો આપણે છ લખેલી ચબરકી હોય એમાં એક જ વખત પરિણામ મળે એક જ વખત પરિણામ તેનું શક્ય પરિણામ એક થાય તો શક્ય પરિણામ અને કુલ પરિણામ મળી જાય એટલે આપણી સંભાવના કેટલી થઈ તો સંભાવના બરાબર એક અપન છ સોરી એક અપન દસ આપણે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે બીજું ત્રીજું અને ચોથું ચબરકી પર લખાયેલ સંખ્યા છ કરતાં નાની હોય ચબરકી પર લખાયેલ સંખ્યા છ કરતાં મોટી હોય અને ચબરકી પર લખાયેલ સંખ્યા એક અંકવાળી હોય એની સંભાવના તમારે શોધવાની છે તમારે તમારી નોટબુકમાં ફરજિયાતપણે લખવાનું છે પ્રશ્ન પાંચ જો તમે પાસ તમારી પાસે ત્રણ લીલા રંગના વૃત્તાંશો એક વાદળી રંગનો વૃત્તાંશ અને એક લાલ રંગનો વૃત્તાંશ ધરાવતો એક ચક્ર હોય તો લીલા રંગના વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી અને વાદળી રંગનું ન હોય તેવા વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો કે ચક્રમાં કુલ કેટલા વૃત્તાંશ છે પહેલાં તો એ જોયું તો કે ત્રણ લીલા એક વાદળી અને એક લાલ એટલે કે ટોટલ પાંચ વૃત્તાંશ છે તો લખવાનું અહી ચક્રમાં કુલ પાંચ તેમાં કયા કયા વૃતાંશ છે તો લખવાનું તેમાં ત્રણ લીલા એક વાદળી અને એક લાલ રંગનું વૃતાંશ છે કેવા રંગનું લાલ રંગનું વૃતાંશ છે વિદ્યાર્થી મિત્રો હવે કુલ શક્ય પરિણામ કેટલા થાય તો કે કુલ શક્ય પરિણામ તો પાંચ તો લખવાનું કુલ શક્ય પરિણામ બરાબર પાંચ હવે લીલા રંગનું વૃતાંશ મળવાની શક્યતા કેટલી તો લીલા રંગના વૃતાંશ કેટલા છે તો કે ત્રણ તો લખવાનું લીલા રંગના વૃતાંશ મળવાની શક્યતા કેટલી છે ત્રણ છે બરાબર હવે લીલા રંગનો વૃત્તાંશ મળવાની સંભાવના શોધી આપણને એ જ કીધું છે તો કે લીલા રંગના વૃત્તાંશ મળવાની સંભાવના આપણને શક્યતા પરિણામ આપ મળી ગયું ત્રણ અને કુલ પરિણામ પાંચ તો આપણો સંભાવના કેટલી થશે ત્રણ અપન પાંચ જેટલા કુલ પરિણામ હોય એ નીચે લખવાનું અને જેટલી મળવા શકત્યા શક્યતા છે એ ઉપર વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીં લીલા રંગની શક્યતા બ સંભાવના બતાવી તમારે વાદળી રંગ ન હોય તેવા વૃતાંશ મળવાની સંભાવના તમે તમારી જાતે શોધવાની છે અને ફરજિયાત પણ એ નોટબુકમાં લખવાનું પણ છે પ્રશ્ન નંબર છ ઉપરોક્ત પ્રશ્ન બે માં આપેલી ઘટનાઓ માટે સંભાવના શોધો વિદ્યાર્થી મિત્રો આપણને અત્યારે મેં કીધું કે પ્રશ્ન બે ની અંદર અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા એના વિશે સંભાવના શોધવાની છે હવે પહેલું ઉપરના પરિણામોમાં અવિભાજ્ય સંખ્યાઓ એની સંભાવના શોધો તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપણે અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે એ જોઈએ તો લખવાનું અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તો પહેલી બે ત્રણ અને પાંચ પાસામાં ત્રણ અવિભાજ્ય સંખ્યા છે બે ત્રણ અને પાંચ પ્રશ્ન બે માં એક પાસો હતો ને પાસામાં અવિભાજ્ય સંખ્યા કેટલી આવે બે ત્રણ અને પાંચ હવે અવિભાજ્ય સંખ્યા મળવાના શક્ય પરિણામો કેટલા તો જોઈએ અવિભાજ્ય સંખ્યા મળવાના શક્ય પરિણામ બરાબર કેટલા થાય ત્રણ એક બે ને ત્રણ કુલ પરિણામો કેટલા છે કુલ પરિણામ બરાબર છ કેમ કારણ કે પાસા પર કેટલા અંક હોય છ હવે આપણને કુલ પરિણામ અને શક્ય પરિણામ બંને મળી ગયા તો આપણને સંભાવના શોધતા ફાવડે તો ચલો અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી થશે શક્ય પરિણામ ઉપર અને કુલ પરિણામ નીચે એટલે કે ત્રણ અપન છ આનો ભાગાકાર કરો એટલે જવાબ શું આવે એક અપન બે તો વિદ્યાર્થી મિત્રો તમને અવિભાજ્ય સંખ્યાને સંખ્યાઓની સંભાવના મળી ગઈ એ જ રીતે તમારે ઉપરના પરિણામોમાં અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓ ઉપરના પરિણામોમાં પાંચ કરતાં મોટી હોય તેવી સંખ્યા પાંચ કરતાં મોટી ન હોય તેવી સંખ્યાઓની સંભાવનાઓ તમે તમારી જાતે તમારી નોટબુકમાં શોધવાની રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે તમારે દરેક સ્વાધ્યાય અને સારાંશ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે ધન્યવાદ